राजकोट जिल्लाना धोराजीमां आवेला 11 विज्ञान प्रवाह एकमात्र ग्रांटेड स्कूल एटले के एजेड कनेरिया हाईस्कूले पण संख्या न थता शाळा बंद करवानो निर्णय लीधो छे, जेने कारणे 8 विद्यार्थीओनुं भविष्य आधार टाले छे। ધોરાજીમાં એકમાત્ર ગ્રાન્ટેડ સ્કૂલ એટલે એઝેટ કનેરિયા હાઈસ્કૂલ, જેમાં સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ હોય, જેથી 11 વિજ્ઞાન પ્રવાહમાં ગરીબ પરિવારના 8 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું। થોડા મહિના પહેલા જ ઓનલાઈન વિદ્યાર્થીઓને શિક્ષણ પણ અપાયું છે અને આગામી થોડા દિવસોમાં ક્ષેત્ર પરીક્ષા પણ યોજવામાં આવી શકે તેમ છે। તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય, તો બીજી તરફ કોરોનાની મહામારીને કારણે વિદ્યાર્થીઓ દ્વારા अन्य शालाओं में एडमिशन लेवू शक्य न होवाथी विद्यार्थियों ने वालियों द्वारा सरकार पासे धोरण 11 साइंस विज्ञान प्रवाह वर्ग चालू करे, जेथी विद्यार्थियों नु भविष्य उज्जवल बने। विद्यार्थियों ने तात्कालिक धोरणे शाला छोड़वा आदेश करवामां आव्यो छे, जे खरेखर योग्य नथी। आथी क्षेत्र मध्य वर्गे रद्द करवानो आदेश पाछो खेंचवामां आवे तेवी विद्यार्थियों की मांग छे। हाल विद्यार्थियों प्राइवेट स्कूल में मौखिदाट फी भरवाने बदले सरकारी शालाओं में जवानु पसंद करता होशे, परंतु जे वर्गखंड ज बंद करी देवामां आवे तो विद्यार्थियों शू? बेटी बचाओ बेटी पढ़ाओ नी वात तो करी रह्या छे सरकार, त्यारे आ शालाओं में अभ्यास करती विद्यार्थियों भविष्य जोखम में छे। आ बाबते विद्यार्थियों तथा वालियों में रोष भभूकी उठ्यो छे। तो राजी तालुका में एकमात्र ग्रांटेड स्कूल विज्ञान प्रवाह चालू राखवामां आवे तेवी मांग कराई रही छे अने आ बाबते तो राज्यना डेप्यूटी कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्यो छे अने स्कूलना प्रिंसिपल ने पण लेखितमां रजूआत कराई छे। धोरण 11 नी अंदर साइंस नी अंदर अमारे खाली 8 ज संख्या छे अने नियम प्रमाणे जे संख्या होवी जोईए हजी सुधी संख्या अमे थई नथी, એટલા માટે વાલીઓ જે છે એ વાલીઓને અમે જાણ કરી કે તમારું હવે એલસી લઈ જાઓ અને વર્ગ ઘટાડાની જે પ્રક્રિયા જે છે એ વર્ગ ઘટાડાની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ। સરકારશ્રીને પણ અમે ડીઓશ્રીને પણ અમે અહીંથી વર્ગ ઘટાડાની દરખાસ્ત મોકલી છે। વર્ગ ઘટાડાની દરખાસ્તની પ્રક્રિયા ચાલુ છે અને એ ચાલુ અંતર્ગત આજે વાલીઓ જે છે એ વાલીઓ અમારી પાસે આવેદનપત્ર આપવા માટે આવ્યા અને એવું કહે છે કે ભાઈ 11મા ધોરણનો વર્ગ ચાલુ રાખો, પણ અત્યારે સ્થિતિ એવી છે કે સરકારશ્રીના નીતિ નિયમ મુજબ પ્રમાણે અમે એ વર્ગ ચાલુ રાખી શકીએ નહીં। અમે જે પ્રક્રિયા જે નિયમ પ્રમાણેની છે એ નિયમ પ્રમાણેની પ્રક્રિયા કરી છે। અહીં ધોરાજીની એકમાત્ર ધોરાજી તાલુકાની એકમાત્ર સ્કૂલ એઝેડ કનેરિયામાં મેં આ વર્ષે 6 મહિનામાં 11th સાયન્સમાં એડમિશન લીધેલું છે। એક તરફ સરકાર એમ કહે છે કે બેટી બધાઓના નારા લગાવી રહી છે, તો અમે અહીં એડમિશન લીધું છે તો સરકાર અત્યારે ના પાડે છે। ઉપરથી એવો પરિપત્ર આવ્યો છે, એમ કહે છે પ્રિન્સિપલ સાહેબ કે આ 11th ક્લાસ બંધ કરવાનો છે, તો અમારા ભવિષ્યનું શું, અમારા અમે જેવા સપના વિચાર્યા છે એનું થશે શું? અમે અત્યારે બીજી સ્કૂલમાં જઈ શકી તેમ નથી, તો અમારે અત્યારે જવાનું છે કે અમારો સળગતો પ્રશ્ન એ છે કે અત્યારે અમારે ક્યાં એડમિશન મળી શકે તેમ નથી। કોરોનાની મહામારી ચાલી રહી છે, એક મહિના પછી અમારી 17th એક્ઝામ લેવા એમ છે, તો અમારે કરવાનું શું અત્યારે? 1-3 મહિના થઈ ગયા અમે આ સ્કૂલમાં રહ્યા, તો એ લોકોને અમારે એ જ કહેવાનું છે કે આ સ્કૂલ ચાલુ રાખે ધોરાજીની। બંધ કરવાનું કારણ ઉપર અમને પ્રિન્સિપલ સંખ્યા ઓછી છે, આ એમ કે છે અત્યારે પ્રિન્સિપલ સાહેબ કે સંખ્યા ઓછી છે, એટલે અમારે આ ક્લાસ બંધ કરવાનો છે 11માનો, તો અમારે કરવાનું શું? મારી બેબી અહીં એજેટ કનેરિયામાં ભણે છે, હાલ મેં એડમિશન લીધું હતું, કારણ કે મારી ગવર્મેન્ટ ધોરાજીમાં એજેટ કનેરિયા જે સ્કૂલ છે જે ગવર્મેન્ટ સ્કૂલ છે સાહેબ, જે આ બધા ગરીબ વિદ્યાર્થીઓ હોય જેના મા બાપ ઓછું કમાતા હોય જેની કમાણી ન હોય તે જતા હોય ત્યાં ભણવા, જેને ફી ભરી ન શકતા હોય તે, એટલા માટે એડમિશન લીધું હતું, એટલે એને 6 મહિના થઈ ગયા। 6 મહિના સુધી એ લોકોએ અમને એને ભણાવ્યા છોકરાને ઓનલાઈન જે વિડીયો આ તે બધું જે શિક્ષકોએ મોકલા, પણ હવે 6 મહિના પછી એ લોકો કહે છે કે સરકારનો ઉપરથી હુકમ આવ્યો છે કે ભાઈ તમે અત્યારે તમારા 2 દિવસમાં સ્ટુડન્ટનું કે તમારા છોકરાનું એલસી કાઢી જાઓ, એટલે અમે પૂછ્યું ભાઈ, તો એને કીધું કે ઉપરથી સરકારનો હુકમ છે કે ભાઈ તમે આ સ્કૂલના વર્ગ જે છે સ્ટુડન્ટ નથી થયા તેના કારણે બંધ કરી છે। હવે જો અમે ગરીબ માણાને ગવર્મેન્ટ સ્કૂલ બંધ થઈ જાય તો અમારે શું કરવું, કારણ કે અત્યારે આ કોવિડ-19ને લીધે જો કાંઈ કામ ધંધા નથી, છેલ્લા 8-9 મહિનાથી માણસો અત્યારે ગરીબ માણસો એમને બેઠા છે, અને હવે અમારે ભવિષ્યનું છોકરાઓનું વિચારવું હોય તો શું કરવું, કારણ કે અમે પ્રાઇવેટમાં તો કોઈ રીતે ફી સંજોગોમાં ભરી શકીએ એમ નથી, અને બીજે ક્યાંય જાય એવું અત્યારે કાંઈ એવું છે એની પરિસ્થિતિ, જ્યાં છે ત્યાં જ બધા રહે છે અને કામ ધંધા તો ક્યાંય છે જ નહીં સાહેબ। તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે સાહેબ આ ગ્રાન્ટ સ્કૂલ છે તે ચાલુ રહે અને અમારા સ્ટુડન્ટનું કે કોઈ પણ એના સ્ટુડન્ટનું બધાનું સારું ભવિષ્ય થાય એવી વિનંતી છે આપ સાહેબને। સાહેબ મેં 11 સાયન્સમાં એડમિશન લીધું, 11 સાયન્સમાં એડમિશન લીધું ને અમારું સ્કૂલ શિક્ષણ ચાલુ થઈ ગયું હતું ઓનલાઈન ક્લાસમાં, અમને બધા વિડીયોઝ લેક્ચર ને બધું એક્સેપ્ટ કરતા અમે વિદ્યાર્થીઓ, પરંતુ 6-7 મહિના થયા
અડધું વર્ષ ગયું પછી ત્યાં સ્કૂલના ત્રણ દિવસ હમણાં બે દિવસ અગાઉ અમને એમ ફોન કરીને કહેવામાં આવ્યો સર દ્વારા કે ભાઈ સ્કૂલ 11 સાયન્સનો ક્લાસ બંધ કરે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી.